ફાગણ ફાગણ કરતે સોરી આયો હે ઉનાળો રે હે ટોપલી રી સાબડી મે. ગુજરાતના અરવલ્લી જેવા આદિવાસી વિસ્તારોમાં હોળીના અનોખા રંગ જોવા મળી રહ્યા છે. અહીં હોળી દરમિયાન રંગોની રમઝટ, ઢોલ નગારા તો જોવા મળે જ છે, પણ તેની સાથે લગ્ન કરવાની પણ અનોખી પરંપરા અહીં જોવા મળે છે. તો પીઠી કરતા હોઈએ છીએ, વર હોય કે કન્યા, તો એને અમે પાટલે બેસાડીએ છીએ અને તેને પીઠી કરીએ છીએ. ભાભીઓ હોય છે, પીઠી કરે છે અને પછી બધા ભેગા મળીને મોર્યું કરે છે. ત્યારબાદ મામા નોતર્યું લઈને આવે છે અને પછી ફૂલેકો કાઢતા હોય છે. આ દરમિયાન પરંપરાગત ફાગનો મધુરો ગુંજારો ભિલોડા અને મેઘરજમાં સંભળાતો રહે છે. પચી રૂપિયારો કડા લે શુરે લોલ, રાખો બાપુજીનું નામ ભરતભાઈ. ફાગ એટલે ફાગણ મહિનામાં સોળે કળાએ ખીલેલી વસંત ઋતુના વધામણાના ગીતો. હોળીની ઉજવણીમાં આદિવાસીઓ જૂની પરંપરાઓને અનુસરે છે. આથી અહીં હોળી પર્વની ઉજવણીનો પ્રારંભ ફાગણ સુદ બીજથી જ થઈ જાય છે. ફાગ સાથે વાસંતી રંગોની ઝલક અહીંના લોકોના વસ્ત્રો જ નહીં, આદિવાસી યુવાનો જેઓ અહીં ઢોલ અને કુંડીના તાલે ઝૂમી રહ્યા છે તેમના જીવનમાં પણ જોવા મળે છે. હોળીનો તહેવાર એ મુખ્ય તહેવાર ગણાય છે. અહીંયાથી અમારા જે કંઈ બી લોકો બહાર ગયેલા હોય કામે અથવા મજૂરે કંઈ બી કરવા, તો હોળીના તહેવારના 10-1 દિવસ પહેલાં આવી જાય છે. હોળીની તૈયારી ધામધૂમથી કરતા હોય છે. ઢોલ ને કુંડી હોય જે એને મઢવાનું કામ કરતા હોય છે. એમ કરતાં કરતાં ગીતો ને એ બધું તૈયારી કરતા હોય છે. લોકો રાજસ્થાની હોય છે, એ લોકો ઘરે ઘરે જઈને ગીત ગાઈ અને ફાગણને વધાવતા હોય છે અને ગોઠ ઉઘરાવતા હોય છે. આ પર્વ 15 દિવસ સુધી ચાલતો હોય છે અને જે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીનું દહન કરવામાં આવતું હોય છે. તે દિવસે અમારા જે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કુંડી ઢોલ લઈ અને લોકો હોળીનું દહન કરી અને નાચતા હોય છે અને 15 દિવસ સુધી ઘર ઘરે એમને કે ઘેર રાખતા હોય છે અને ઘેર બધાના ઘરે વારા ફરતી જેને રાખવી ઈચ્છા હોય એ પ્રમાણે પોતપોતાના ઘરે જઈ જઈને ઘેર રાખતા હોય છે. જાગો ડોલા દે માથે.